गुड मॉर्निंग एवरीवन। धोरण सात में आपणे आगळ जोईशुं चेप्टर नंबर 12 में बीजगणित पदावली, ज्यां पहोंच्या छीए आपणे स्वाध्याय 12.3 में प्रश्न नंबर 7। प्रश्न नंबर 7 में पहेलो दाखलो। प्रश्न नंबर 7 में आपणने एम पहेला कहे छे कि आपेली पदावलीओनो सादु रूप आपो अने एक्स बराबर 3, ए बराबर -1 अने बी बराबर -2 लई किंमत शोधो। एटले जे पण रकम आपेली छे, जे पण पदावली आपेली छे एमां एक्स ज्यां होयने आपणे 3 मूकवाना छे, ए ज्यां होयने -1 मूकवाना छे, बी होयने -2 मूकीने आपणे एनी किंमत मेळवानी छे। तो पहेला नंबरनो दाखलो जुओ, 3x - 5 - x - 9 આપેલા છે। તો x બરાબર આપણે શું મૂકીશું, x બરાબર 3। આમાં a ને b તો પહેલામાં આપેલું નથી, એટલે ખાલી આપણે x બરાબર 3 મૂકીશું। 3 છે, x ની જગ્યાએ 3 - 5 - કૌંસમાં પહેલા લખીએ 3 - 9। ओके, आ बी ની વચ્ચે શેનો સંબંધ છે, ગુણાકાર, એટલે 3 - 9 - 5। અહીંયા -3 - 9 વત્તા આપણે ભેગા કરી દઈએ 9 - 9 = 18, - ભેગા કરી દઈએ 5 ને 3 - 8, 10 - 18 માંથી 8 જાય તો કેટલા વધે 10, એટલે આ પદાવલીની કિંમત મળે છે આપણને 10। ओके, त्यारबाद बीजा नंबर ना दाखलो। बीजा नंबर ना दाखलो में के छे कि 2 - 8x - 4x - 4 बराबर। आमा पण आपणे फक्त x ज आपेलो छे, a अने b आपेलो नथी, तो आपणे x नी जग्याए 3 मूकीशुं अने आपेली पदावलीनो आपणे रकम किंमत मेळवशुं। बराबर, तो 2 - 8 एक्स ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે, 3 - 4, 3 કૌંસમાં પહેલા મૂકવાના - 4। ઓકે, હવે આપણે કૌંસ છૂટો પાડીશું, 2 કૌંસમાં અહીંયા 2 નો ગુણાકાર થાય છે, ગુણાકારનો સંબંધ છે, એટલે 8 - 3 = 24 - 4 - 12 - 4। વત્તા છે, બધા પેલા ભેગા કરી દઈએ, 12 - 4 - 2, 4 ને 2 - 6 - 12 - 18, 18 - 24 - 1 છે। હવે અહીંયા જો મોટી રકમ કઈ છે એનું પેલા ચિહ્ન આવે, બરાબર। હવે 24 માંથી 18 જાય તો કેટલા વધે, 24 માંથી 18 જાય તો 6 વધે, અને મોટી રકમનું ચિહ્ન તો આપણે મૂક્યું છે, એટલે એ પદાવલીનો કિંમત મળે છે આપણને -6। ઓકે, ત્યારબાદ આગળનો દાખલો, ત્રીજા નંબરનો, 3x - 5 - 8a - 1। આમાં જો એ આપેલા છે, ખાલી એ આપેલા છે, તો એ બરાબર આપણે શું મૂકવાનું કીધેલું છે રકમમાં, -1 મૂકવાનું છે, એ બરાબર -1 મૂકી દઈએ અને આપેલી પદાવલીની કિંમત મેળવીએ, 3 કૌંસમાં એ ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે, -1 - 5 - 8, પેલા કૌંસમાં મૂકીશું આપણે, - 1। ઓકે, હવે આ બે નો ગુણાકાર, 3 - 1 = 3 થાય, પણ ઓછા વત્તાનો ગુણાકાર થાય તો જવાબ શું આવે, ઋણ જ આવે, એટલે અહીંયા જવાબ આવશે ઋણ, અહીંયા - 5। હવે બીજો, અહીંયા આ બી નો ગુણાકાર કરવાનો છે, પણ અહીંયા ઋણ છે ને અહીંયા પણ ઋણ છે, તો ઋણ થાય ને તો એનો જવાબ પણ કેવો આવશે, ધન આવશે, ઋણ થાય, એટલે 8 - 1 = 8 એટલે - 8 બની જાય, - 1। અહીંયા ઋણનો ગુણાકાર કર્યો એટલે ધન થઈ જાય, અહીંયા ધન ઋણનો ગુણાકાર કર્યો એટલે ઋણ થઈ જાય। હવે વત્તા છે, પેલા જે જોડે લઈ લઈએ 5 અને 8, બે વત્તા છે 8 - 5 - 13,
અને એક અહીંયા છે એટલે વત્તા ચૌદ થઈ જાય અને એમાંથી ખાલી ઋણ તો કેટલા છે એક જ આપેલો છે ઋણ એટલે એમાંથી ત્રણ જાય એટલે ચૌદ માંથી ત્રણ જાય તો શું જવાબ આવે અગિયાર મોટી રકમ ચૌદ છે એટલે ધન છે એટલે આપણને જવાબ મળશે ધનમાં ઓકે ત્યારબાદ આગળનો દાખલો ચાર નંબરના દાખલામાં જુઓ ચાર નંબરના દાખલામાં દસ માઇનસ થ્રી એ થ્રી બી ઓછા ચાર ઓછા પાંચ બી આમાં ફક્ત બી આપેલા છે તો બી બરાબર આપણે કઈ સંખ્યા લેવાની છે ઋણ બે તો બી બરાબર આપણે ઋણ બે મૂકી દઈએ અને એનો દાખલાનો જવાબ મેળવીએ ઓકે તો દસ ત્રણ બીની જગ્યાએ આપણે શું લેવાનું છે ઋણ બે પહેલા કૌંસમાં મૂકવાનું અહીંયા ચાર ઓછા પાંચ બીની જગ્યાએ ઋણ બે ઓકે દસ અહીંયા જો ઋણ ઋણનો ગુણાકાર થાય તો જવાબ શું આવશે વત્તા આગળ આપણે જોઈ લીધું ત્રણ દૂ છ અહીંયા ઋણ ચાર છે અહીંયા જો પાછું ઋણ ઋણનો ગુણાકાર આવ્યો એટલે શું થઈ જાય વત્તા પાંચ દૂ દસ ધન ધન પહેલાં આપણે ભેગા કરી દઈએ દસ ને દસ વીસ વત્તા છ દસ વત્તા દસ વત્તા છ અને ઓછા ચાર કેટલા થયા દસ ને દસ વીસ ને છ છવ્વીસમાંથી ચાર જાય તો શું જવાબ મળે આપણને છવ્વીસમાંથી ચાર જાય તો બાવીસ આ પદાવલીની કિંમત આપણને મળે છે બાવીસ ઓકે ત્યારબાદ પાંચમા નંબરનો દાખલો પાંચમા નંબરના દાખલામાં જો ટુ એ ઓછા ટુ બી ઓછા ચાર ઓછા પાંચ વત્તા એ બરાબર હવે એ અને બી આમાં જોડે આપેલું છે તો એની કિંમત આપણને શું મૂકવાનું કીધું છે ઋણ એક બીની કિંમત મૂકવાનું કીધું છે ઋણ બે એટલે એ કિંમત મૂકીશું દાખલો ગણતરી કરીશું એ બરાબર ઋણ એક બે બી બરાબર ઋણ બે ઓછા ચાર ઓછા પાંચ વત્તા ઋણ એક ઓકે હવે જો વત્તા અને ઓછા ઓછા અને વત્તાનો ગુણાકાર થાય તો જવાબ શેમાં આવે ઋણવા બે એકુ બે અહીંયા ઓછા ઓછાનો ગુણાકાર થાય જો ઓછા ઓછા એટલે શું જવાબ આવશે વત્તામાં બે દૂ ચાર ઓછા ચાર ઓછા પાંચ અહીંયા જો વત્તા અને ઓછાનો ગુણાકાર થઈ જાય એટલે ઓછા જવાબ આવે વત્તા વત્તા આપણે ભેગા કરી દઈએ વત્તા તો એક જ છે ચાર બાકી બધા ઓછા ઓછા છે તો ચાર ને પાંચ નવ દસ અગિયાર ને બાર ઋણ કેટલા છે બાર છે અને ધન કેટલા છે ચાર છે મોટી રકમ કઈ છે બાર એનું ચિહ્ન મૂકવાનું બારમાંથી ચાર જાય તો બારમાંથી ચાર કાઢીએ તો કેટલો જવાબ આવે આપણે આઠ ઓકે આ રીતે આપણે પ્રશ્ન સાત પૂરો પ્રશ્ન નંબર આઠ પ્રશ્ન નંબર આઠમાં એમ કહે છે કે જો દસ